આ પ્રશ્ન જે છે ને એ પ્રશ્ન જરા હું થોડોક એને અસંગત સમજુ છું કારણ કે દરેકે દરેક ડેવલપમેન્ટ સાયન્ટિફિક કે ટેકનોલોજીના ડેવલપમેન્ટના બંને પાસા હોય છે પોઝિટિવ અને નેગેટિવ બંને હોય છે અહીંયા એક વાત હકીકત છે કે જ્યાં આગળ પોઝિટિવ અસર થાય છે એ તો બરાબર છે પણ નેગેટિવ અસરોનું એટલા માટે ધ્યાનમાં લેવું જોઈએ કે કારણ કે એ ઘણી બધી જગ્યાએ ઘણા બધા લેવલે ઘણા બધા લોકોને અસર કરે છે અને એ બહુ ફેક્ટ છે આજે દિલ્હી ગેંગરેપની ઘટના બની એને તમે જ્યારે હિસ્ટ્રી એની જ્યારે તપાસી હોય કે લીગલ જે કંઈ પણ બાબતો થઈ એમાં જે નાનો છોકરો હતો એણે જે સૌથી વધારે કૃત્ય કર્યું હતું એણે પોતે જ કબૂલ કર્યું કે મેં એની પહેલાં મેં આવી રીતે એક ક્લિપિંગ જોયું હતું અને આ આ આ એક માત્ર ઘટના તો આપણને ખબર છે એટલે બાકી મોટા ભાગની ઘટનાઓ એવી થાય છે કે જેનાથી એ લોકો બહુ ખોટી રીતે ઉત્તેજિત થાય છે અને આ બાબત જે છે એને બહુ બેલેન્સ્ડ રીતે સાયન્ટિફિક રીતે અને મેડિકલી સમજવાની જરૂર છે કે આ જે કઈ ધારો કે ગળ્યું છે તો ગળ્યું તમે કેટલું બધું ગળ્યું પીરશો ગળ્યું તો સારું જ છે નો ડાઉટ પણ ગળ્યું કેટલું હોય ડાયાબિટીસ થાય એટલું ગળ્યું ના હોય ઇમ ઈમબેલેન્સ કોઈપણ બાબત જ્યારે વધી જાય છે જ્યારે થઈ જતી હોય છે એટલે હું અહીંયા હંમેશા સંતુલનની વાત કરું છું કોઈપણ ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ બહુ જ જરૂરી છે ટેકનોલોજી હંમેશા સારું જ કરે છે હંમેશા ખરાબ જ કરે છે એવું જરા પણ નથી ટેકનોલોજી જે છે એ માણસે વાપરવાની છે માણસ ટેકનોલોજી માટે નથી પહેલી વાત તો આ છે અને બીજો એનો યુઝ જે છે એ માત્ર ને માત્ર એની પોતાની સૂઝ સમજ ઇન્સાઇટ સોશિયલ નોર્મ્સ અને પોતાની વ્યક્તિગત વ્યક્તિ મક્તા પર આધારિત છે યાદ રાખજો આ વસ્તુ કે જે વ્યક્તિ પોતે સમજી વિચારીને એનો યુઝ કરે છે ડેફિનેટલી એની પાસેથી સારા કામ લઈ શકે છે પણ જે વ્યક્તિ એનો ગુલામ થઈ જાય છે તો ડેફિનેટલી એની એનાથી એને મુશ્કેલી ઊભી થાય જ છે એટલે અહીંયા આગળ એડિક્શન જેવું છે તમને કોઈ પણ એડિક્શન જે છે એ એડિક્શન જો તમારો કંટ્રોલ લઈ લે છે તો તમે પછી એના ઈશારે ઈશારે ચાલો છો આ એના જેવું છે અને એટલા માટે જે સેક્સ લાઈફ જે ડિસ્ટર્બન્સની આપણે વાત કરીએ છીએ એમાં પણ એવું થઈ રહ્યું છે એ હકીકત છે જેમ સાહેબ રહ્યા છે કે સંતુલિત ઉપયોગ હોવો જોઈએ સોશિયલ નેટવર્કનો તો હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ સર્જાઈ ગઈ છે કે સંતુલિત ઉપયોગ નથી થઈ રહ્યો એના કારણે ઘણા બધા મુદ્દાઓ સામે આવી રહ્યા છે જેમ આપે પણ સ્વીકાર્યું કે સોશિયલ લાઈફ પર બી અસર થાય છે અને ખાસ આપણે જે ચર્ચા કરી રહ્યા છે સેક્સ લાઈફ એટલે સંતુલિત ઉપયોગ સોશિયલ સાઇટનો હોવો જોઈએ વાત સ્વીકાર કરો છો આપ સૌથી પહેલા તો મેં એવું નહોતું કહ્યું કે ટીવી હતો એટલે યુ નો ઇટ વોઝ નોટ હેન્ડી અત્યારે આપણો પહેલો તો મુદ્દો એ છે કે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા સેક્સ લાઈફ ઘટી રહી છે સાહેબ એવું કેવા માંગે છે કે સોશિયલ મીડિયા ને સેક્સ લાઈફ વધી રહી છે અને કારણ ઓબવિયસલી અગર તમે અત્યારે વાત કરો છો કે લોકો લોકો અગર લેટ સે પોર્નોગ્રાફી જોતા હોય તો ઓબવિયસલી કઈક ક્યાંક તો જેને એક એ લોકોની ભડાસ કાટ છે ને કે પોર્નોગ્રાફી જોઈને ખુશ થઈ જશે કે હવે જોઈ લીધો ડાયા થઈ ગયો ઘરે જઈને બેસી ગયો ના ઓબવિયસલી જેને કે મે પહેલા એ કહ્યું છે કે જે ગાર્ડનોમાં આ લોકો પહેલા છોકરાઓ બેસી અને જોડે બેસીને મોબાઈલ પર પોર્નોગ્રાફી જોય છે અને પછી એ લોકો ચેન ચાલાને બધું ચાલુ કરે છે એટલે આ સત્ય છે કે સોશિયલ મીડિયા લીધે આ સોશિયલ મીડિયા નોટ લેટ યુઝ ધ વર્ડ ઇન્ટરનેટ આ બધું લોકોને ઈઝીલી એક્સેસિબલ થઈ ગયું છે પહેલાના જમાનામાં

આ વિશે આગળ પણ ચર્ચા કરતા રહીશું પોર્નોગ્રાફી એના લીધે ઇન્ટરનેટના લીધે સેક્સ લાઈફ બરબાદ થાય છે રુઝાન ખંભાતેજી નું કેવું છે આગળ પણ આ બધે ચર્ચા કરતા રહીશું પણ હાલ એક